શું સગાઈ પહેલાં, શું મેરેજ કરતાં પહેલાં છોકરા અને છોકરીનું કાઉન્સેલિંગ કરવું જોઈએ, એના સંબંધિત મારો આજનો વિડીયો છે. તમામ મારા ગુજરાતી ભાઈ બહેનોને કહેવા માગું છું કે તમે જોઈ શકો છો કોઈ પહેલાંની જનરેશનમાં આજની જનરેશનમાં કેટલો ડિફરન્સ થઈ ચૂક્યો છે. આજકાલ છૂટાછેડાના કેસ કેટલા વધી રહ્યા છે તમે જોઈ શકો છો. અને કદાચ હોય પણ પતિ પત્ની જોડે, તો પણ તમે જોજો કે કદાચ સહજતાથી એમનું નથી ચાલતું હતું, આમ સમજો કે પરાણે રહે છે એમ, એવી કન્ડિશનમાં પણ ઘણા લોકો તમને જોવા મળશે. મેં તો જોયેલા છે, તમે પણ જોયેલા હશો, અને કદાચ તમારા ફેમિલીમાંથી પણ તમને કોઈ મળી જશે. દોસ્તો, આપણે મેરેજમાં સગાઈમાં ઘણો બધો ખર્ચો કરીએ છીએ. સગાઈમાં કરીએ છીએ પ્રી વેડિંગ શૂટિંગ, રિસેપ્શનમાં જમવામાં ગાડી છે, ફટાકડા ફોડવા, ડીજે, બરાબર, કંકોત્રીઓમાં, કપડામાં ઘણો બધો ખર્ચો કરી નાખીએ છીએ. વિથ ડ્યુ રિસ્પેક્ટ, બધાને માન સન્માન સાથે હું જ્યોતિષીને સન્માન કરતો હોઉં છું, માનતો હોઉં છું, પણ તમે જોજો, તમે કુંડલી મેચ કરાવો છો, એ કુંડલીને મેચની હા પણ પાડે છે, તેમ છતાં પણ ડાયવોર્સ થવાના ચાન્સ વધારે થઈ જાય છે. હું એમ નથી કહેતો જ્યોતિષ ખોટું છે, પરંતુ જે અત્યારના જે તમે જુઓ, બસ ઉપર છલ્લું એનાલિસિસ કરતા હોય છે, ઉપર ઉપરથી જોઈને કહી દે છે કે હા ચલો કશો વાંધો નહીં, કુંડલી સારી છે, મેચ થાય છે, હવે તમારા લગ્ન સારી રીતે થઈ શકે એમ છે. પણ ડીપ એનાલિસિસ થવું જરૂરી છે, ડીપલી તમે જુઓ અંદર, અને એ અત્યારે હાલ કોઈ કરતું નથી હોતું. ભાગ્ય તમને બહુ જ ઓછા એવા જ્યોતિષાચાર મળી જશે જે તમને આવું ડીપ એનાલિસિસ કરીને આપશે. અને હવે તો કોમ્પ્યુટર સિસ્ટમ પણ થઈ ગઈ છે, તો કદાચ શક્ય છે ખોટું પણ પડે. બીજી વાત, અત્યારે શું થઈ રહ્યું છે કે બસ ઘણી વાર તો લવ એટ ફર્સ્ટ સાઈટ, જોયા અને મને પ્રેમ થઈ ગયો, સાથે ભણતા હતા અને પ્રેમ થઈ ગયો, સાથે જોબ કરતા હતા અને પ્રેમ થઈ ગયો, સામે સામે રહેતા હતા અને પ્રેમ થઈ ગયો. હા, છોકરી અથવા તો છોકરો સારો દેખાવમાં છે, હા ચાલી જશે, મને તો બહુ ગમે છે. અરે એની ગવર્મેન્ટ જોબ છે, મજા જ મજા છે, જિંદગીભર શાંતિ સુરક્ષા. અરે એને ઘરે તો જો, ઘર ગાડી બંગલો. અરે એક જ છોકરો છે, અરે એક જ છોકરી છે, એનું પછી આપણું જ છે ને. આવી બધી લાઈનમાં પણ હું એમ નથી કહેતો બધા કેસમાં થાય છે, પણ ઘણા ખરા કેસમાં પ્રોબ્લેમ તમને જોવા મળે છે. કારણ કે આવા કેસમાં આપણે ઘણીવાર બસ તરત જ ડિસિઝન લેતા હોય છીએ કે હા બસ ચલો બધું બરાબર છે, થઈ જશે સારું, પણ ના. ઘણીવાર તમે જુઓ કે લગ્ન થાય પછી જ્યારે છોકરી સાસરે જાય ત્યારે સાસુ સસરા, ઓ આ તો દહેજ માંગે છે, આ તો હિંસા કરે છે, મારપીટ કરે છે, મારે તો પહેલો છોકરો જ આવવો જોઈએ એવી માંગણી કરે છે. બહુ જ ઓલ્ડ વિચાર જ્યારે ધરાવે છે, પછી ખબર પડે આ તો આવું થઈ ગયું, તો પછી શું. ઘણી વાર છોકરાને બી એવું થઈ ગયું કે એમના સાસુ સસરા પછી એ રીતે માંગણીઓ કરે કે જે એને પૂરી નથી કરી શકતો. થતું હોય છે ને આવું બધું, તમે અનુભવ કર્યો જ હશે આ બધી વસ્તુઓનો, તમારા પરિવારમાં કે તમારા સમાજમાં તમે જોયું જ હશે, પેપરમાં પણ ઘણી વાર વાંચ્યું જ હશે તમે આ બધી વસ્તુઓ. તો આ બધું ના થાય એના માટે આપણે પ્રી મેરેજ કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. અને એ હું ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર અને NLP એટલે કે જેમાં આવે છે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, કે જેમાં વ્યક્તિના વિચારો, એમની ભાવનાઓ, એમની માન્યતાઓ, એમનો સ્વભાવ, એમની આદતો, એમનું ભવિષ્ય શું છે, શું વિચારી રહ્યા છે, આ બધું જ ફેસ ટુ ફેસ કરવામાં આવે છે, એ બધું જ આમાં રિસર્ચ કરવામાં આવે છે. જ્યારે છોકરા છોકરી એમનું કરવાનું હોય છે મેરેજ, તો એના એમનું જો નામ જે છે આખું એનું એનાલિસિસ કરવામાં આવે છે, એમની જો બર્થ ડેટ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે, એના પરથી ઘણી બધી વસ્તુઓ ખબર પડે છે કે બંનેનો સ્વભાવ, બંનેના રિલેશનશીપ કેવા રહેશે, મીડિયમ રહેશે, ખરાબ રહેશે કે બહુ સારા રહેશે,
એનો આજે ભવિષ્યમાં કઈ કઈ દિક્કતો આવી શકે છે. આ બાજુ મેં તમને કીધું કે એનએલપી ના હિસાબથી બી ઘણું બધું એનો ખ્યાલ આવી શકે, એમના વિચારો કઈ રીતના છે, ફ્યુચરમાં શું ઈચ્છે છે, એની ભાવનાઓ કેવી છે, શું વિચારી રહ્યા છે પોતાના જીવનસાથી વિશે, એ પોતાના સાસુ સસરા વિશે, એ બધું પૂછવામાં આવે છે. અને એના એના માટે સંબંધિત મારા ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે. આ બધું મિક્સિંગ થઈને આખું કાઉન્સેલિંગ કરવામાં આવશે. અને ખાલી છોકરાને છોકરીનું નહીં, જરૂર પડે તો એના સાસુ સસરાઓનું પણ કાઉન્સેલિંગ હું લઈ લઉં છું. અને હું તો રિકમેન્ડ કરીશ કે જે આવે છે એ રીતે તૈયારી સાથે જ આવે. એમના સાસુ સસરાને પણ પૂછવાનું કે તમે શું વિચારો છો તમારી ભવિષ્યની વહુ વિશે, અથવા તો તમે શું વિચારો છો તમારા ભવિષ્યના જમાઈ વિશે. આ બધું પૂછી લેવાનું. અને હું પૂછું છું એ બધું એક ટોટલ કાઉન્સેલિંગ મારું આખું મેં સેટઅપ ઊભું કરેલું છે. મારા ક્વેશ્ચન છે એને સંબંધિત પ્રોપર લાઇનમાં મારા એક ક્વેશ્ચન છે એને મેં તૈયાર કરેલા કે જેના આધાર પર આખું કાઉન્સેલિંગ થાય છે. પ્રી મેરેજ કાઉન્સેલિંગ સગાઈ પહેલાં તમે આ બધું જ્યારે કરાવડાવો ત્યારે હું એમ નથી કહેતો કે પ્રોબ્લેમ નહીં જ આવે, તકલીફો નહીં જ આવે, પણ ઘણી ખરી ઓછી થઈ જશે. ડીપ એનાલિસિસ હું કરું છું, છેલ્લા 8 વર્ષથી આ ફિલ્ડમાં છું. એટલે ડીપ એનાલિસિસ કરીને ટોટલ આખું એમનું રિપોર્ટ કરવામાં આવે છે. જો આપણે મેરેજમાં બહુ બધા ખર્ચા કરીએ છીએ, એન્ગેજમેન્ટ, શ્રીમંત, તમને ખુદને ખબર છે, 5 લાખ 10 લાખ 20 લાખ 15 લાખ બહુ બધો ખર્ચો કરી નાખીએ છીએ, તો એના કરતાં થોડુંક એનું ઇન્વેસ્ટમેન્ટ જો પ્રી મેરેજ કાઉન્સેલિંગમાં કરવામાં આવે તો ભવિષ્યમાં આવતી ઘણી બધી જે પ્રોબ્લેમ છે એને ઘણા અંશે તમે નિવારી શકો છો. એટલે જો તમે ભવિષ્યમાં બંધાવા જવાના હોય, લગ્નના તાંતણે એકબીજા સાથે સંબંધમાં જોડાવાના હોય, તમે જો કાઉન્સેલિંગ કરવા માગતા હોય તો હું જરૂરથી કરી આપું છું. મારો નંબર 9974969080 છે, તમે મને કોલ કરી શકો છો. સાથે સાથે મારા ગુજરાતીમાં ઘણા બધા મેં વિડીયો બનાવેલા છે, રેકી છે, ક્રિસ્ટલ છે, એનએલપી છે, બરાબર છે, એના પણ અને હિન્દીમાં પણ તો ઘણા બધા કોર્સીસ મારા અવેલેબલ છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મારા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એને તમે જોઈન કરો, તમને ઘણો બધો ફાયદો થશે. એમાં એક એપ્લિકેશન પણ મારી લોન્ચ કરેલી છે, એમાં મારા ઓનલાઈન કોર્સીસ છે, બહુ જ એફોર્ડેબલ છે, એને તમે હિન્દીમાં જોઈ શકો છો. અને મારી ચેનલ પર જો તમે નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો, તમને ઘણો બધો બેનિફિટ્સ તમને જરૂરથી મળશે. ઓકે, થેન્ક યુ.